વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવનું આડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે ત્યારે વરસાદના પગલે સુરસાગર તળાવ પાણીથી ભરાઈ જતાં શહેરીજનો માટે બનાવવામાં આવેલો વોકવે ડૂબી ગયો હતો જેના કારણે વડોદરા મહાનગરપાલિકાને અલાયદો પંપ લગાવી પાણીનો નિકાલ ડ્રેનેજમાં કરવાની નો બતાવી જેની સામે વાંધો ઉઠાવી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી હતી તમે અહીંયા હું એટલા માટે આવ્યો છું કે આડત્રીસ કરોડ રૂપિયા જો આપણે કોર્પોરેશન નગરજનોના સુવિધા માટે ખર્ચ કરતી હોય તો આનાથી નગરજનોને શું સુવિધા મળી એક વાત આડત્રીસ કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી પહેલી વાત તો સુસાગર જ નાનો થઈ ગયો છે જે સુસાગરની કેપેસિટી હતી એના કરતાં ઓછી થઈ ગઈ આ લોકોને બેસવાનું બનાવ્યું વોકિંગ ટ્રેક બનાવ્યું પણ મણ મુદ્દો પાણી નીકળવાનો સરસિયાજીરાવ ગાયક વખતનો જે રસ્તો હતો કે વડોદરા શહેરના નગરજનો એટલે માંડવી હોય ચાપાનેર હોય પછી લેરીપુરા હોય કે ગેન્ડી ગેટ હોય આ તમામ વિસ્તારનું પાણી ચાર દરવાજાનું પાણી આ સુસાગરમાં આવે અને સુસાગર જ્યારે ઓવરફ્લો થાય તો ઓટોમેટિક આ રસ્તો દાંડિયા બજાર થઈ લકડીપુલ થઈ સર શિયાજીરાવ ગાયકવાડની મિલકત એટલે રાજમહેલમાં થઈને આ પાણી વિશ્વામિત્રીમાં નિકાલ થવાનો એક રસ્તો હતો હવે એ રસ્તો પૂરી દીધો તમે એવું લાગે છે કે ગઢડા ઉપર સોનાની અંબાડી પહેરાવી દીધી છે મૂળ જે વસ્તુ છે કે જ્યાં પાણી નીકળવાનો રસ્તો હોય એ જ તમે બંધ કરી દીધો છે તો આજે વોકિંગ ટ્રેક બનાવી લોકોને બતાવો છું વોકિંગ ટ્રેક બનાવી છે તો નગરજનો તો ચાલી શકતા નથી ભાઈ અને પછી દર વર્ષે તમે પંપ મૂકશો અત્યારે તમે પંપ મૂક્યો છે પંપથી તમે પાણી કાઢી રહ્યા છો તો દર વર્ષે પંપ મૂકશો વોકિંગ ક્લોક જે પાણી ભરાયેલું છે બધું ખરાબ થઈ જવાનું એને રિપેરનો ખર્ચ આવશે એટલે તમે શું કરી રહ્યા છો આ કમાવાનો ધંધો અજમાઈશ કરી રહ્યા છો ભાઈ એટલે કોઈ પણ વસ્તુ પરફેક્ટ હોવી જોઈએ અને એટલા જ માટે ચેક કરવા આવ્યો છું કે દરેક જગ્યા પર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારની એટલી મોટી નીવ નાખી દીધી છે કે વડોદરા શહેરને રાહત મળે વડોદરા શહેરને સુકાકારી થાય એ ધંધો નથી એ દુઃખી થાય અને એના ઉપર ભ્રષ્ટાચાર થાય આ ધંધો આ કોર્પોરેશનને કરી રાખ્યો છે એટલે ચેક કરવા નીકળે છે કે વડોદરા શહેરના નગરજનોના મિલકતના પૈસા આ રીતે વાપરો નહીં અને આ રીતે કમાણી ના કરો અને સીધે સીધે આ નીકળવાનો રસ્તો જે પાણી નીકળવાનો રસ્તો છે જે બંધ કર્યો છે એને ખોલી નાખો